એમાં જરા કઈ કહેવાનું કે ભરત રાજા ને પેલા જળ ભરતે ભરણ વચ્ચો મળ્યો, બસ ખુશ ખુશ થઈ ગયા. હા, કોઈને હું પ્રેમ કરી શકું, કોઈ વાત ના જણાતું છે, બસ આટલું અંતઃકરણને પ્રેમ કર્યો છે. અને એટલા માટે પ્રેમથી દૂર થઈને સાધનામાં લાગી જવું કે જરા ચોખા મારી વસ્તુઓ હોય છે. વ્યાસજી, આપ નિષ્પાપ છો, આપે મને જે કંઈ પૂછ્યું હતું તે બધું મારા જન્મ અને સાધનાનો રસ કરતા પણ આપને આત્મદોષ નોંધાયેલ બતાવ્યો છે. દેવશ્રીઓ, દેવશ્રી નારદે વ્યાસજીથી આ પ્રકારે, વ્યાસજીને આ પ્રકારે કહીને જવાની અનુમતિ લીધી અને વિના બગાડતા સ્વચ્છંદ વિચરણ કરવાને માટે ચાલ્યા ગયા. અહો દેવશ્રી, ધન્ય અયમ વ્યક્તિ શાર્દધન્વન ગાયન માધ્યન ઇદમ તંત્ર્યા રમણતિ અપરમ જગત. હા, દેવશ્રી નારદ ધન્ય છે, કારણ કે એ શાંતપણે ભગવાનની કીર્તિને પોતાની વીણાઓ પર ગાઈ ગઈને સ્વયં તો આનંદમગ્ન રહે જ છે, સાથે સાથે આ ત્રણેય તાપથી તપેલા જગતને પણ આનંદિત કરતા રહે છે. એટલે શ્રી આરતીની આપણે
વંદે ગોપાલમ પ્રભુ વંદે ગોપાલમ પ્રભુ ભગવાન દેવ શ્રી નારદ
બોલીએ સબ સંતન કી જય, બોલીએ સબ ભક્તન કી જય, સદગુરુનાથ મહારાજ કી જય, પાર્વતી પતયે